બનાસકાંઠા જિલ્લામાં ગેરકાયદેસર રીતે પશુઓની હેરાફેરી થતી હોવાની ઘટના વધી રહી છે અને પશુઓને કતલખાને લઈ જતા તત્વો ઘણીવાર ઝડપાઈ જતા હોય છે. ત્યારે વાત કરવામાં આવે તાજેતરની ઘટનાની તો ડીસાના જીવદયા પ્રેમીઓએ કતલખાને લઈ જવાતા ઘેટા બકરા ભરેલા પિકઅપ ડાલાનો શંકાના આધારે પીછો કર્યો હતો અને આ પિકઅપ ડાલાને હાથથી થુંભાવવાનો પ્રયાસ કરતા પિકઅપ ડાલાના ચાલકે પિકઅપ ડાલાને ભગાડી દીધું હતું. બાદમાં આ પિકઅપ ડાળું બનાસ નદીમાં ફસાઈ જતા જીવદયા પ્રેમીઓએ આ પિકઅપ ડાળાને આંતરી લીધું હતું. બાદમાં આ પિકઅપ ડાળામાંથી બહાર નીકળેલા શખ્સો તીક્ષ્ણ હથિયાર સાથે આવીને જીવદયા પ્રેમીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટના બાદ ડીસા બનાસ નદી નજીક આવેલ રિલાયન્સ પેટ્રોલ પંપ નજીક એક બેઝરા અને બે સ્વિફ્ટ કારમાં અન્ય ઈસમો હથિયારો સાથે પહોંચી ગયા હતા અને જીવદયા પ્રેમીઓ પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં જીવદયા પ્રેમીઓ તેમનો જીવ બચાવવા માટે ત્યાંથી ભાગી ગયા હતા, પરંતુ આ ગંભીર ઘટનાને પગલે જીવદયા પ્રેમીઓમાં દહેશતનો માહોલ છે અને આ ઘટનાને પગલે કસૂરવાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે જિલ્લા પોલીસ અધિક્ષકને અરજી આપી છે.